नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती, आपनी साथे हूं छु विधाता। सौथी पहला बात करी तो हार्दिक पटेल उपवास नो आज 12मो दिवस छे, त्यारे कांग्रेस प्रभारी राजीव सातव आज हार्दिक साथे मुलाकात करशे। तो 12 दिवस थई चुक्या छे हार्दिक पटेल अमरनाथ उपवास ना, आज 12मो दिवस छे, त्यारे सतत कांग्रेस तरफ थी जे रोजे रोज मुलाकातो हार्दिक साथे थई रही छे, त्यारे आज मुलाकात ना दौर ने आगळ वधारता आज कांग्रेस प्रभारी राजीव सातव हार्दिक साथे मुलाकात करशे। तो गई काले पण कांग्रेसना नेताओ तरफथी जे हार्दिक साथेनी मुलाकात रही हती, आ साथे साथे शत्रुघ्न सिन्हाए पण मुलाकात करी हती हार्दिकनी। बीजी तरफ जे अपडेट छे, हार्दिक जे छे पारणा करवा मांगी रह्यो छे। बीजी तरफ हवे खास करीने जे संस्थाओ छे ते पण आगळ आवी छे अने मध्यस्थी करवा माटेना तमाम प्रयत्नो थई रह्या छे। तो आ मामले योग्य कोई मार्ग शोधी शकाय ते माटे तमाम प्रयत्नो थई रह्या छे। तो कांग्रेस प्रभारी राजीव सातव पण आजे हार्दिकनी मुलाकात करवाना छे। आंगे वधु माहिती आपशे संवाददाता मयूर माकड़िया। मयूर, आजनी जो मुलाकातनी वात करवामां आवे कांग्रेस तरफथी, आ मुलाकातना खास करीने शुं संकेत अने शुं हार्दिक साथे चर्चा थई शके छे? જી બિલકુલ વિજેતા, હાર્દિક પટેલ ની જે ઉપવાસ છે તેનો આજે 12મો દિવસ છે, અને 12મા દિવસે પણ પોતાની જે મુખ્ય માંગણીઓ છે પાટીદાર સમાજને અનામત તેમજ ખેડૂતોને દેવા માફી અને અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ, આ ત્રણ મુદ્દાઓને લઈને તેઓ હજુ પણ ઉપવાસ ઉપર બેઠેલા છે। રાજીવ સાતવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી આજે મુલાકાતે આવવાના છે। 12 વાગે તેઓ મુલાકાત લેશે અને ખાસ કરીને જે પાટીદાર સમાજને અનામત અને જે ખેડૂતોની દેવા માફી નો જે મુદ્દો છે તેને લઈ, અને કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરેલું હતું, અને વર્તમાન સમયની અંદર પણ ખેડૂતોના જે દેવા માફીનો પ્રશ્ન છે તે કોંગ્રેસે ઉઠાવેલો છે અને સમગ્ર રાજ્યની અંદર તે વિરોધ કરવાના છે। ત્યારે આ જે મુલાકાત છે તે ખૂબ સૂચક મુલાકાત છે, અને આગામી દિવસોની અંદર જો હજુ આ ઉપવાસ લાંબા ચાલશે તો કોંગ્રેસ હાર્દિક પટેલના સમર્થન ની અંદર રાજ્યવ્યાપી વિરોધ કરે તે પ્રકારની જાહેરાત પણ થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહેલી છે। બિલકુલ, તે મયુર, જે પ્રકારે સરકાર તરફથી જે પ્રથમવાર નિવેદન આવ્યું હતું, ગઈકાલે જે વાત જણાવી હતી, પરંતુ આ ત્રણેય જે માંગ છે તે માંગને લઈને હજુ પણ કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી, શું કહી શકાય? જી બિલકુલ, સરકાર સાથે ધાર્મિક સંસ્થાઓએ જે રીતે મીટિંગ કરેલી અને ત્યારબાદ હાર્દિક પટેલ અને પાસ કન્વીનરો દ્વારા જે પ્રકારે તેની અંદર પ્રતિક્રિયા આપવામાં આવેલી, તો કહી શકાય કે હજુ સુધી આ જે સમગ્ર તેમની માગણીઓ છે, ત્રણ મુખ્ય માગણીઓ છે, તે અંગેનું સુખદ અંત આવે તેવું હજુ વર્તાતું નથી। અને સાથે જ હજુ ધાર્મિક સંસ્થાઓ હવે આજે હાર્દિક પટેલની મુલાકાત લેશે, ત્યારે ધાર્મિક સંસ્થાઓ હાર્દિક પટેલની જે મુખ્ય ત્રણ માગણીઓ છે તે અંગે પોતાનું વલણ છે એ કેવા પ્રકારનું દાખવે છે, અને સાથે જ સરકારનો અભિગમ કેવા પ્રકારનો છે તે અંગે ચર્ચા કરશે, અને ત્યારબાદ જ ખ્યાલ આવશે કે હાર્દિક પટેલ કેવી રીતે પાળના કરશે અને ક્યારે કરશે। જી મયુર, આભાર માહિતી બદલ। તો બીજી તરફ કોંગ્રેસ રાજ્યવ્યાપી દેખાવો યોજશે, ખેડૂતોના દેવા માફી મુદ્દે દેખાવો કરવામાં આવશે, તાલુકા કક્ષા પ્રદર્શન છે, તેની સાથે સાથે વિરોધ અને દેખાવો યોજાશે। ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ હવે રસ્તા પર ઉતરી આવશે। એક તરફ જ્યાં હાર્દિક ખેડૂતોના મુદ્દે અને સાથે સાથે અનામતની માંગ સાથે ઉપવાસ આંદોલન કરી રહ્યું છે, કોંગ્રેસ પણ ખુલીને સમર્થન કરી રહી છે, ત્યાં બીજી તરફ હવે કોંગ્રેસ રસ્તા પર ઉતરશે અને ખેડૂતો મુદ્દે આંદોલન કરશે, એટલે કે પ્રદર્શન અને દેખાવો યોજવામાં આવશે। તો રાજ્યવ્યાપી દેખાવો યોજાશે, ખેડૂતોના દેવા માફી મુદ્દે આ દેખાવો યોજવામાં આવશે, તો તેમાં તાલુકા કક્ષાએ પ્રદર્શન અને સાથે સાથે દેખાવોનો કાર્યક્રમ છે કોંગ્રેસ તરફથી યોજવામાં આવશે। તો કોંગ્રેસ ખેડૂતો મુદ્દે રસ્તા પર ઉતરશે અને રાજ્યવ્યાપી આંદોલન છે, વિરોધ આંદોલન તે જોવા મળશે। ખેડૂતોના દેવા માફી મુદ્દે તાલુકા કક્ષાએ પ્રદર્શન અને દેખાવો યોજવામાં આવશે, જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ, તમામ લોકો ભાગ લેશે અને ખેડૂતો મુદ્દે હવે પ્રશ્ન ઉઠાવીને સરકારને વધુ એકવાર ઘેરવાનો પ્રયત્ન કરશે। વધુ માહિતી આપશે સંવાદદાતા પ્રણવ પટેલ। પ્રણવ, આજની વાત કરવામાં આવે તો ખેડૂતોના દેવા માફી મુદ્દે કોંગ્રેસ પણ રસ્તા ઉપર ઉતરી આવશે અને દેખાવો યોજવામાં આવશે, કેવા વિરોધ કાર્યક્રમો રહેશે કોંગ્રેસના? ચોક્કસ કહી શકાય કે જે રીતે કોંગ્રેસે પોતાના ખેડૂતોનો મુદ્દો લઈને રસ્તાઓ ઉપર આવશે, અને ખાસ કરીને જયારે
हार्दिक ना उपवास चाली रहा हो अने जे रीते सरकार द्वारा निवेदन आपवामां आव्युं छे के हार्दिक ए कांग्रेस ना एजेंट तरीके काम करी रह्यो छे अने कांग्रेसे तमाम आवेदन पत्रो आप्या छे अने खेडूतोनो मुद्दो छे ते कांग्रेस लावी रही छे त्यारे कांग्रेस पोतानी शक्ति बतावा माटे आजे तमाम जिल्ला कक्षाए तालुका कक्षाए खेडूतोना मुद्दे आवेदन पत्र आपशे कलेक्टरो तालुका कक्षाना मामलतदारोने अने साथे ज विरोध प्रदर्शनो करशे अने पोतानी जे मांग छे ते रजू करशे परंतु चोक्कस मानी शकाय के कांग्रेस हवे पोतानी जमीन छे ते गोती रही छे कारण के कांग्रेस पासे कोई एवो मुद्दो नथी तेने लईने हवे कांग्रेसे जमीनो अने खेडूतोना देवाना माफीनो मुद्दो लईने એક નારા સાથે નીકળી છે જો ખેડૂતનો દેવું માફ કરો અથવા ભાજપને સાફ કરો તેના નારા સાથે સમગ્ર જિલ્લાની અંદર સમગ્ર રાજ્યની અંદર તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કાર્યક્રમો આપશે તેમાં પણ પ્રદેશના પ્રભારી રાજીવ સાતવ છે તે ખુદ ગુજરાત આવશે અને તે પણ કોઈ પણ એક જે વિસ્તાર છે ખાસ કરીને ગાંધીનગરનો જે વિસ્તાર છે તે ગાંધીનગર વિસ્તારના સત્યના છાવણીમાં તેઓ ખુદ ધરણા ઉપર બેસવાના છે કોંગ્રેસ પોતાની જમીનને ગોતવા માટે અને કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોંગ્રેસ આ પ્રકારના કાર્યક્રમો હાલ આપી રહી છે જ્યારે જોવાનું રહે છે કે સરકાર કેટલું તેની માંગોને તે સ્વીકારે છે અને ખેડૂતોને દેવાને માફીની જે વાત છે કેવી પ્રકારે યોગ્ય રીતે તેના પગલાં લેવાય છે. જી 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 પ્રણવ આભાર માહિતી બદલ.